રોટાવેટર આવી ગયું છે વાડીમાં, કારણ કે રિપેરિંગ થોડું જાજુ હજી બાકી રહી ગયું છે અને કાલે વરસાદ આવી ગયો. જો અહીંયા કેટલો ખાડો અહીંયા પડી ગયો. તો ગાઈસ આપણે છે ને જોઈ લઈ વાડીમાં પાછો તડકો સરસ મજાનો નીકળી ગયો છે. હવે કઈ વરસાદ આવશે ને અને પાછું થોડુંક રિપેરિંગ હજી રહી ગયું છે ને. કાલે બહુ વરસાદ આવ્યો તો અહીંયા જો બધા કામ કરે છે અને આ બધા પલંગ ને એ બધું લેવાનું છે અને અહીંયા જો આ બધા કામ કરે છે. બહુ બધા મેન મહા મુસીબત શુક્રવારે ના પલંગ ખસેડે છે. આ તમને ધંધે લગાડી દીધા, આ નવરાત્રી માં તમારે કામ કરવું પડે ને. આ બધા જો પલંગ બધા સરખા કરે છે, કારણ અહીંયા સુધી જસુ જો કઈ કેટલી મહેનત કરે છે અને અહીંયા સુધી આ બોર્ડર લાગવાની છે એટલે આ ગ્રાઉન્ડ એકદમ મોટું થઈ જવાનું છે. કાલના વરસાદે છે ને બહુ હેરાન કરી દીધા છે અને અહીંયા જો આ જસુ હવે અહીંયા સુધી બોર્ડર લગાડી દીધી છે. ઓછી મહેનત કરવા માંડે છો. ફટાફટ હું તો રસોઈ બનાવી નાખું કારણ કે પછી ટાઈમ નહીં મળે ને 3 વાગે પાછું પાસ વિતરણ કરવાનો છે. કારણ કે પછી છે ને છોકરીઓને ઘણા ખરા ને પાસ અધૂરા રહી ગયા છે, એ પાસ આપવાના છે. તો ફટાફટથી આપણે સૌથી પહેલાં જમવાનું બનાવી નાખીએ, નહીતર તો ભૂખ્યા હાલત ખરાબ થઈ જશે. છોકરીઓ જો આવી ગયું છે પાસ લેવા માટે અને તમને પાસ મળી ગયો? કેટલા આપ્યા? 4. કોણે આપ્યા? તો હવે આને છે ને એકનો આનો પાસ બાકી રહી ગયો છે. તું 3 વાગે આવશે આ એટલે આપણે એને પાસ આપી દેવાનો છે. તો તમને બહુ આમ હરક છે રમવાનો નોરતા? ક્યાં ઠેરથી આવ્યા સામે કાંઠેથી છોકરીઓ તડકાની? હવે તમે પાછા જલ્દી 3 વાગે જમીન આવી જાઓ તો તમારો પેલો વેલો વારો આવી જાય. તો જો આપણે અહીંયા સરસ ટેબલ રાખી દીધા છે, આજે થોડાક પાસ છે ને અધૂરા રહી ગયા છે. તો આવી રીતે સિરીઝ ગોઠવી છે કે 1999 જે જન્મ્યા હોય એનું છે આ ટેબલ. તો જો આ 2004 મોડલો બધા અને આ 2009-12 મોડલ અને અહીંયા ક્યાં ક્યાંક હતું ને 2013-16 એટલે એક એક રાઉન્ડ ઊભો થશે આ પ્રમાણે. અહીંયાથી નાની નાની બાળાઓ, એનાથી મોટી મોટી, એનાથી મોટી અને આ છે યંગ જનરેશન એટલે 25 વર્ષ સુધીની આમાં આવી જાય છે જો. અને સેવામાં અમારે આવી ગયા છે એમાં એમ ભાઈ, તો વધારે એની સેવા બહુ સરસ છે વધારે. પણ એ તો ફેસ રિવીલ નહીં કરે, અમારા અજુભા છે એટલે અજુભાઈ અમારે નો ફેસ રિવીલ નથી કરતું.
અને ક્રિશે બેસી ગયો છે જો આટલો થપ્પો લઈ. તો આવી રીતે આપણે છે ને બધાના ડોક્યુમેન્ટ લીધા છે. જો આ કંઈક આવી રીતે લિસ્ટ છે અને ડોક્યુમેન્ટમાં તો ગાઈસ છે ને જો આધાર કાર્ડની ઝેરોક્સ આવી રીતે એક એક ફોટો બધા જો, કારણ કે આ સમય પ્રમાણે બધા પ્રૂફ હોવા જરૂરી છે, જન્મનું પ્રમાણપત્ર. તો જો આટલા બધા આવી ગયા છે આ બધા, તો નાની નાની છોકરીઓ એટલી બધી ખુશ થઈ ગઈ છે ને કે વાત પૂછો. અમારા અજુભાઈ છે ને ફેસ રિવીલ નહીં કર્યો ગાઈસ, તમે આ વિડીયોને બહુ આગળ સુધી શેર કરજો. આ સેલિબ્રિટી છે એ નહીં ચહેરો બતાવે. અને જો અહીંયા આ બધું કયું છે એમ અહીંયા એટલે આવી રીતે છે. અત્યારે ટેબલ અહીંયા રાખી દીધા છે અને હવે છોકરાઓ જો હમણાં 3 વાગ્યાનો ટાઈમ આપ્યો છે એટલે આવી જશે. કેટલા વાગે આવશે અજુભાઈ? 3 વાગે. 3 વાગે. અમારા અજુભાઈ છે ને ફેસ રિવીલ નથી કરવા માંગતા, તો એ જો આ બિલ્લીના ઝાડ નીચે સ્ટોલ નાખી દીધા છે. તો મારું એક તો લે, મારો તો કોઈ આપો અમને, મને પાસ આ 151 આપી દે મને. લે, એકે વરસ વધારે છે. તો અમે 2079 નું મોડલ છીએ. 2079 નહીં હોય, 79 નું હોય. 1900 નહીં, હા 1979. 2079 મોડલ. જો આ ભણેલા છે ને એ આપણને. 2000 ભગવાન ને થોડાક વેલા મોકલી દીધા. ભગવાન ને કહે મારે વેલા નથી જવું, મને મોડા મોકલી દીધા. તો શું કરવું, તમારે વગેર પાસ કરવાનું છે. એવું છે, કૃષ્ણ એ તો કઈ દેવો. તો જો બધા આવવા માંડ્યા છે પાસ લેવા માટે ને અહીંયા બધા ગોઠવાઈ ગયા છે. આ છોકરીઓ છે ને બધી સ્કૂલેથી છૂટી છૂટીને આવી ગયો એટલે બસ જો બેઠા છોકરીઓ લઈ આવીને પાસ લેવા. તો સ્કૂલેથી છૂટી પડે એટલે તો ગાઈસ જો મસ્ત મજાનું આપણું ગ્રાઉન્ડ થઈ ગયું છે ગાઈસ. તો નવરાત્રિનું તો હું તમને બતાવી દઉં ક્યાંથી ચાલુ કર્યું છે ને. તો બહુ મોટું બધું થઈ ગયું છે જો. વાવ, તો કેટલું સરસ, મોટું મોટું, બહુ જ લાંબુ. પણ આ ખાટલા બાટલા તો આપણે શુક્રવારના લેવા પડશે. અને આમથી જો છોકરીઓ દોડા દોડા આવે છે, આ બધી છોકરીઓ છે ને પાસ લેવા માટે આવે છે આપણા ઘરે. અને કંઈક સરસ અહીંયા રોટાવેટર મારીને આ ક્લાસ કરી નાખ્યું છે, બધા ઝાડવા અને બધો કચરો ને. તો આ બધી કેમ આટલા બધા દોડી દોડીને જાઉં છો જો, પાસ લેવા કેટલી દોડે છે છોકરીઓ. કારણ કે વરસાદ આવી ગયો છે ને એટલે બહુ દીવે છે. પણ બહુ એન્ટ્રી છે ને, આપણે એન્ટ્રી એક જ રાખી છે જો સામેની સાઈડ. અને આ કડાકા ધડાકા થાય છે વરસાદના, એટલે હમણાં બહુ વરસાદ આવી જવાનો છે. કારણ કે આગાહી તો છે જ, વરસાદ તો બહુ જબર આવવાનો છે. તો જો અહીંયા મેઇન એન્ટ્રી અહીંયા સામેથી છે, બાકી આટલું ઓરસ ચોરસ આખું કર્યું છે. અહીંયા કંઈક એક રાખ્યું છે. અને આ બધી છોકરીઓ જો મારા ઘરે જાય છે, કારણ કે અત્યારે પાસનું વિતરણ ચાલે છે. અને અહીંયા સરસ મજાનું આપણું સ્ટેજ પણ એકદમ રેડી થઈ ગયું છે. પણ હવે જો આંબાલાલની આગાહી છે ને એ એક હવે બંધ થઈ જાય ને આંબાલાલ,
આગાહી કરતા તો કઈક નોટતા નહીં રમ. અહીંયા જો આ લોકો સરસ મજાનું સ્ટેજ બનાવે છે અને આ આવા આ જો પાણી કેટલું છે, પણ હવે આ લોકો તો એની રીતે મહેનત ખૂબ કરે છે અને સરસ મજાનું જો ઈટું ને બધું રાખી રાખી અને અહીંયા ધારગણીથી આવી ગયો છે આ મંડપ. અને સરસ બધા છોકરાઓ જો મહેનત કરે છે બિચારા, સવારમાંથી આવીને લાગી જાય છે કામે. અને અહીંયા અમારે આવી ગયા છે પીપળવાથી મહેમાન. આ નવરાત્રિની બધી કાર્યક્રમનો બધી કામકાજ ચાલુ છે, બધે જોવો મોટા બેન આવ્યા છે. અમે આવી ગયા છીએ તો હું કરીએ જો પાસ ચાલુ જોરદાર. અને આમ બેઠા છે જો આયોજક ઉપર છે તું પણ. જય મહાકાલ. મહાકાલ. ખેલી રહ્યા છે જો, ખેલી રહ્યા છે. આયોજક ઉપર થી જોવે છે. તો જો હવે આવી રીતે થોડું થોડું બધું કામ ચાલુ છે. આટલું સરસ તો બધું આયોજન તો આપણે પૂર જોશમાં ગાઈસ કરીએ જ, પણ તમે જોઈ શકો છો કેટલું બધું અંધારું થઈ ગયું છે. હમણાં છે ને ધબધબાટી બોલાવવા માંડવાનો છે આ વરસાદ એવું લાગે છે, કારણ કે કાંઈ કામ છે ને ખબર નથી પડતી હવે શું કરવું. આ હાથીઓ છે ને નડ્યો તો ખરા જ તે છેલ્લે છેલ્લે પૂછડું મારવા માટે. ને આ ક્યાં ઉપડ્યો જો, આ એક છે ને સેલિબ્રિટી, સેલિબ્રિટી મને ગાડી ગાડી લઈને હેરાન કરે છે એવું છે બધું. અહીંયા જો નાની નાની બાળાઓ બધી આવી ગઈ છે પાસ લેવા માટે. નવરાત્રી નો કાર્યક્રમ નો આગાહી બંધ કરે, આંબાલાલ બંધ કરે ને તો અંબે માં રમે એને. હવે તો ઈજો માવાની માવો ખાઈ ને વિચારી ને જવાબ આપશે. ઈ ટેન્શન માં છે કે આટલું આયોજન કર્યું દીકરીઓને રમવા માટે, પણ વરસાદ બંધ નથી રહેતો. વરસાદ બંધ થઈ જાય હવે આ પવન આવે છે જો. બધાને નવરાત્રિની ચિંતા છે, ખેડૂતની ચિંતા કોઈને નથી, ચિંતા કોઈને નથી, નવરાત્રિની ચિંતા બધાને છે. નવરાત્રિમાં બધા રમવું હોય. આ જો ચાલુ થઈ ગયો છે ને આ લોકોને પાણી ભરી દે. થાકી ગયા કામ કરે, પણ થાકી તો ગયા, પણ હવે આ વરસાદ નું શું કરશું તમે? આવવાનો ચાલે તો એ કામ કરું છું. હવે જોઈશું જે કામ થાય તો કરશું. નામ લખવાનું ફળિયામાં રાખ્યું હતું પાસ આપવાનું, પણ પછી બધા અહીંયા આવી ગયા. જો કેટલો બધો વરસાદ આવી ગયો, કડાકા બડાકા સાથે કેવો વરસાદ આવે છે. જો વીજળી થાય, વીજળી ને કડાકા બડાકા જો અવાજ આવે. રમાબેન તમે ક્યાં વરસાદ માં ફરી આવ્યા? ગયા ને પલ્લી ગયા ઘર ભેગા થઈ જાય. વધવાનો જ છે, આવ્યા જ કરશે. જો રમાબેન આપણે આખા પલ્લી ગયા, દેડાણ થી આવ્યા કે બસ માંથી ઉતરી એટલી વાર માં આવી ગયા. તો આપણે હવે આયોજન નું રોવું આવે છે કે આયોજન નું શું થશે બોલો. કેટલી કેટલી
પછી બહુ વરસાદ, આ દરવાજો બંધ કરી દેવો. પવન સાથી વરસાદ વરસાદ માં બધા જો અહિયાં ગોઠવાઈ ગયા. આ બે ની વાતો ખૂબ ગાઈસ. વરસાદ તો છે ને બંધ રહેવાનો જ નથી, પણ બહાર જે લોકો બેઠા છે એમના માટે સરસ મજાની આપણે ચા મૂકી દીધી છે અને તમને બતાવું છું. ઓહો, પવન ને એટલો વરસાદ, આમ જો તો તળાવ ભરાઈ ગયા, તળાવ જળબંબાકાર થઈ ગયો છે. પણ હવે આ લોકોને પહેલા જ ના પાડી હતી, તમે લોકો આયોજન કરો માં આંબાલાલ જે કાંઈ બોલે એ સાચી જ આગાહી હોય. તો આયોજન કર્યું છે તો હવે તો શું કરવાનું આપણે. કેટલું તળાવ ભરાઈ ગયું છે હું તમને બતાવું. રોડ રસ્તા બધું પાણી પાણી. બાપા, દરવાજો તો ખુલ્લો રહેશે જ નહીં હો, કારણ કે વાછટ જ એટલી બધી આવે છે. તો હવે છે ને આપણે ચા ડાળી ફટાફટ આપી દઈએ, કારણ કે મારે ટાઈમ તો ચા નો થયો જ ગયો હતો. તો આવું બધું છે, બહુ વરસાદ આવે, શું કરું.